નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, સુપર 1-2-3 સિરીઝના આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આપણી 8મી વીકલી ટેસ્ટ માટે મળેલ છીએ, બરાબર છે. આગળ વાત કરીએ મિત્રો, એ પહેલાં ગઈકાલે જે પોર્ટબિડ્યુ નંબર 48 હતો તેમાં જે વિદ્યાર્થીઓએ સારું કામ કરીને મોકલેલ છે તે પૈકી આ 2 વિદ્યાર્થીઓને આજના બેસ્ટ વર્ક એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવેલા છે. તો બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. એ ઉપરાંત મિત્રો, આગળ વાત કરીએ ટેસ્ટની, તો મિત્રો આજે આપણી 8મી વીકલી ટેસ્ટ છે, બરાબર છે. આજે આપણે જે ટેસ્ટ લેવાની છે તેમાં પરબિડીયા નંબર 43-48 સુધીમાં જેટલા પ્રશ્નોની તૈયારી કરી છે તેમાંના પ્રશ્નો લેવાના છે, બરાબર છે. મિત્રો, ટેસ્ટ માટેની ખાસ વાત જણાવી દઉં, જેટલા નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે તેઓ ખાસ સાંભળી લો કે તમારે ટેસ્ટ માટે ચોક્કસ સૂચનો ધ્યાનમાં રાખવાના છે. ખાસ સ્પેસિફિકલી કે જે માર્કિંગ સ્કીમ છે એ પ્રમાણે જ ઉત્તરો લખજો અને એ પ્રમાણે જ ઉત્તરો ચેક કરવાના છે. બીજું, બ્લેક પેન કે રેડ પેનનો ઉપયોગ કરવાનો નથી. આકૃતિ માત્ર પેન્સિલથી અને નામ નિર્દેશનવાળી હોવી જોઈએ અને આકૃતિ બ્લેક પેનથી દોરવાની નથી, ઓકે. એ ઉપરાંત તફાવત જો પૂછાતો હોય તો બંને સાઈડ 2 ભાગમાં તફાવત લખવાનો થશે, બરાબર. તો આવા ચોક્કસ સૂચનોને ધ્યાનમાં રાખજો અને ખાસ પ્રામાણિકતાથી પરીક્ષા આપવાની છે, બરાબર છે. મિત્રો, કોઈ જોવા નથી આવવાનું, તમને ખાસ ખ્યાલ જ છે. બધી જ પરીક્ષામાં આપણે આ રીતની પ્રોસેસ રાખેલી છે. તમે તમારી જાત સાથે ચીટિંગ નહીં કરતા, કોઈ જોવા નથી આવવાનું. તમારે તમારી રીતે પ્રામાણિકતાથી લખવાનું છે, પ્રામાણિકતાથી પેપર ચેક કરવાનું છે અને પેપર ચેક કર્યા પછી એના ફોટોગ્રાફ્સ મને આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં મોકલી આપવાના છે, બરાબર છે. એટલે હું એક વખત રીચેક કરી શકું અને આવતીકાલે જે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ જાહેર કરવાનો છે એના માટેનું સિલેક્શન કરી શકું, ઓકે મિત્રો. તો મિત્રો, આગળ વાત કરીએ આજના પેપરની. તો પેપરમાં ખાસ તમને ખ્યાલ છે, ગઈકાલે જ વાત કરેલ હતી કે આપણે 35 મિનિટમાં ટેસ્ટ પૂરી કરવાની છે. 15 ગુણની ટેસ્ટ છે. પરબિડીયા નંબર 43-48 પ્રશ્નો રહેશે અને MCQ પ્રકારના પ્રશ્નો નથી. 2 ગુણ, 3 ગુણ, 5 ગુણવાળા પ્રશ્નો છે. ટેસ્ટ ફોર્મેટમાં 2 માર્કવાળા 2 પ્રશ્નો, 3 માર્કવાળા 2 પ્રશ્નો અને 5 માર્કવાળો 1 પ્રશ્ન, ઓકે. વાત કરીએ મિત્રો, તો આજનો પહેલો પ્રશ્ન જે છે લખીએ, પ્રશ્ન છે, RDNA ટેકનોલોજી માટે જનીન દ્રવ્યનું અલગીકરણ કઈ રીતે કરી શકાય? 2 ગુણનો પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, સુએજ સારવારમાં સમાવિષ્ટ તબક્કાઓ જણાવી પ્રાથમિક સારવાર વિશેની માહિતી આપો. 2 ગુણ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિ સહ નોંધ લખો, ભાષાંતર. 3 ગુણ. નેક્સ્ટ ક્વેશ્ચન, બેક્ટેરિયાને સક્ષમ યજમાન બનાવવા માટેની રીતો વર્ણવો. 3 ગુણ. અને લાસ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયસ ઉત્સેચકના પ્રકાર અને કાર્ય વિશે વિગતવાર માહિતી આપો. 5 ગુણ, બરાબર. તો મિત્રો, આ 5 પ્રશ્નો છે, તમને ખ્યાલ જ છે કઈ રીતે સેટઅપ કરવાનું છે, કઈ રીતે લખવાનું છે અને કઈ રીતે પેપર ચેક કરવાના છે, બરાબર છે. તો મિત્રો, આજ પૂરતું આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીએ એ પહેલાં ખાસ ફરીથી યાદ અપાવી દઉં, પ્રામાણિકતાથી પેપર લખજો, પ્રામાણિકતાથી ચેક કરજો, બરાબર છે. મિત્રો, આજ પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબિડીએમાં નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.